नमस्ते विद्यार्थी मित्रों, धोरण 5 विषय अंग्रेजी यूनिट 2 अम्ब्रेलास आर कलरफुल पार्ट 1। इमा सौथी पहला एक सरस मजानी राइम छे, कविता छे, जे आपणे गासू। तमारे पण मारी साथे गावानू छे। इन ध जंगल स्टैंडिंग नियर ध लेक आई शो अ टाइगर लुकिंग एट अ स्नेक। इन ध जंगल स्विमिंग विथ अ स्माइल आई शो अ ग्रीन बिग क्रोकोडाइल। इन द जंगल रोरिंग लाउडली आई शो अ लायन सिटिंग प्राउडली। इन द जंगल ड्राइविंग डाउन द पाथ आई शो अ हिप्पोपोटामस टेकिंग अ बाथ। इन द जंगल हैंगिंग ऑन अ ट्री आई शो सम मंकीज लाफिंग एट मी। इन द जंगल ऑन द ब्रांच इन अ ट्री आई हर्ड सम पैरोट्स टॉकिंग टू मी। तो विद्यार्थी मित्रों, हवे आपणे राइम समझिए। इन ध जंगल एटले जंगलमां, स्टेन्डिंग नियर ध लेक, स्टेन्डिंग एटले ऊभू रहेवू, नियर एटले पासे, लेक एटले सरोवर के तळाव। जंगलमां एक मोटा तळावनी पासे ऊभा रहीने आई सो अ टाइगर, मैं एक वाघ जोयो। आई एटले हूँ, सो एटले जोवू, अ टाइगर एटले वाघ, लुकिंग एटले जोवू, एट अ स्नेक એટલે સાપને, મેં એક વાઘ જોયો જે સાપને જોતો હતો। ઇન ધ જંગલ સ્વિમિંગ વિથ અ સ્માઇલ, ઇન ધ જંગલ એટલે કે જંગલમાં, સ્વિમિંગ એટલે તરતો હતો, વિથ એટલે સાથે, સ્માઇલ ની સાથે તરતો હતો। આઈ સો અ બિગ ગ્રીન ક્રોકોડાઇલ, આઈ એટલે હું, સો એટલે જોવું, અ બિગ એટલે મોટું, ગ્રીન એટલે લીલું, ક્રોકોડાઇલ એટલે મગર। જંગલમાં મેં એક તરતો મગર જોયો, મોટો તરતો મગર જોયો, તે કેવા રંગનો હતો, તો કે ગ્રીન એટલે કે લીલા રંગનો। ઇન ધ જંગલ રોરિંગ લાઉડલી, ઇન ધ જંગલ એટલે જંગલમાં, રોરિંગ એટલે ગર્જના કરવી, લાઉડલી એટલે મોટેથી, મોટા અવાજે ગર્જના કરતો, ગર્જના કોણ કરે, સિંહ। આઈ સો અ લાયન, આઈ એટલે હું, સો એટલે જોઉં, અ લાયન એટલે સિંહ, સિટિંગ એટલે બેઠો હતો, પ્રાઉડલી એટલે ગર્વની સાથે। જંગલમાં મેં એક મોટો ગર્જના કરતો સિંહ જોયો જે ખૂબ ગર્વથી બેઠો હતો। ઇન ધ જંગલ ડ્રાઇવિંગ ડાઉન ધ પાથ, જંગલમાં મેં રસ્તામાં નીચે જતા આઈ સો હિપ્પોપોટેમસ ટેકિંગ અ બાથ, જંગલમાં નીચે રસ્તા પર જતા, માર્ગ પર જતા, પાથ એટલે માર્ગ, આઈ સો હિપ્પોપોટેમસ, મેં હિપ્પોપોટેમસ જોયો, ટેકિંગ અ બાથ જે નહાતો હતો। ઇન ધ જંગલ હેંગિંગ ઓન અ ટ્રી, ઇન ધ જંગલ એટલે જંગલમાં, હેંગિંગ ઓન અ ટ્રી એટલે કે વૃક્ષ પર લટકતા, આઈ સો સમ મંકીઝ, આઈ એટલે હું, સો એટલે જોઉં, સમ એટલે થોડા, મંકીઝ એટલે વાંદરા, લાફિંગ એટલે હસતા હતા, એટ મી એટલે મારા પર, જંગલમાં મેં વૃક્ષ પર લટકતા થોડા વાંદરા જોયા જે મારા પર હસતા હતા। ઇન ધ જંગલ ઓન અ બ્રાન્ચ ઇન અ ટ્રી, જંગલમાં બ્રાન્ચ એટલે ડાળી, ઇન એટલે માં, ટ્રી એટલે વૃક્ષ, જંગલમાં મેં વૃક્ષની ડાળી પર આઈ હર્ડ સમ પેરોટ્સ ટોકિંગ ટુ મી। આઈ હર્ડ, આઈ એટલે હું, હર્ડ એટલે સાંભળવું, સમ એટલે અમુક, પેરોટ્સ એટલે પોપટ ટોકિંગ ટુ મી એટલે મારી સાથે વાત કરતા, જંગલમાં મેં વૃક્ષની ડાળ પર અમુક પોપટ જોયા જે મારી સાથે વાતો કરતા હતા। વિદ્યાર્થી મિત્રો, આ એક સરસ મજાની રાઈમ છે, જેમાં કયા કયા પ્રાણીઓ આવ્યા, તો કે વાઘ, પછી સાપ, મગર, લાયન એટલે કે સિંહ, હિપ્પોપોટેમસ, વાંદરા, પોપટા, ઘણા બધા પ્રાણીઓ આવ્યા, તો જંગલમાં બધા પ્રાણીઓ હોય જ હોય ને। તો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 2, જેમાં સરખા પ્રાસવાળા, જેને શું કહેવાય અંગ્રેજીમાં, તો કે રાઇમિંગ વર્ડ્સ કહેવાય, અને સરખા પ્રાસવાળા શબ્દ છે તેને આપણે જોડવાના છે। જુઓ, અહીં એક ઉદાહરણ આપેલું છે, લેક તો સ્નેક, છેલેના પ્રાસ મળે છે। ત્યાર પછી છે લાઉડલી, તો તેના જેવો બીજો શબ્દ સરખા પ્રાસવાળો કયો છે, તો કે પ્રાઉડલી। ત્યાર પછી મી, તો તેના જેવો કયો છે, સ્માઇલ, ટ્રી। ત્યાર પછી છે સ્માઇલ, તો સ્માઇલ જેવો બીજો શબ્દ કયો છે જે પ્રાસ મળે છે, તો કે ક્રોકોડાઇલ। ત્યાર પછી છે પાથ, તો તેના જેવો બીજો શબ્દ છે બાથ। આ રીતે તમારે જોડી દેવાના છે। ત્યાર પછી
एक्टिविटी थ्री, चित्र जोई खाली जग्यानी विगतो छे ए तमारे पूरी करवानी छे। तो जुओ तमने पेलू एक उदाहरण आपेलू छे, वॉट इज इट, प्रश्न पूछेलो छे ते शुं छे, इट इज अ पेन, ते पेन छे। त्यार पछी जुओ फरीथी एक प्रश्न पूछेलो छे, वेर इज द पेन्सिल, इट इज ऑन ध टेबल, पेन्सिल क्यां छे, तो के ते टेबल पर छे। तेवी ज रीते जुओ अहीं तमने ऊँटनुं चित्र आपेलू छे ने तमने प्रश्न पूछेलो छे, वॉट इज इट, तो आपणे जवाबमां शुं लखशुं, इट इज ए केमल। ત્યાર પછી જુઓ ફરીથી તમને ફિશ એટલે કે માછલીનું ચિત્ર આપેલું છે, તો જુઓ તમને તેના માટે પ્રશ્ન પૂછેલો છે, વોટ કલર ઇઝ ધ ફિશ, માછલીનો કલર શું છે, ધ કલર ઓફ ધ ફિશ ઇઝ બ્લુ, માછલીનો રંગ છે તે બ્લુ છે, તમારે ત્યાં જવાબ લખવાનો છે। ત્યાર પછી છે જુઓ અહીં તમને જવાબ આપેલો છે પણ પ્રશ્ન આપેલો નથી, ઇટ ઇઝ અ ડોગ, તે કૂતરો છે, તો આપણે તેના પરથી પ્રશ્ન બનાવશું કેવી રીતે, તો કે વોટ ઇઝ ઇટ, તે શું છે, વેર ઇઝ ધ ડોગ, કૂતરો ક્યાં છે, તો તેમાં આપણે જવાબ લખીશું, કૂતરો ક્યાં દેખાય છે તમને ચિત્રમાં, તો કે ટેબલની નીચે, તો આપણે જવાબ લખીશું, ધ ડોગ ઇઝ અંડર ધ ટેબલ અથવા ઇટ ઇઝ અંડર ધ ટેબલ। વોટ કલર ઇઝ ધ અમ્બ્રેલા, છત્રીનો રંગ કયો છે, કયો દેખાય છે તમને ચિત્રમાં, પિંક, ગુલાબી, તો આપણે ત્યાં જવાબ લખશું, ધ કલર ઓફ ધ અમ્બ્રેલા ઇઝ પિંક। આ રીતે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આવતા વિડીયોમાં આપણે સ્ટોરી અ લવલી ફેર ભણીશું। જય હિન્દ, જય ભારત।